ત્યારબાદ જોઈએ કે આઈપીસીનો મુસદ્દો ક્યારે રજૂ કરવામાં આવ્યો હતો તો સાલ યાદ રાખી લેવી હવે જોઈએ કે ભારતીય ફોજદારી ધારો ક્યારે અમલમાં આવ્યો હતો તો તારીખ છે છ ઓક્ટોબર અઢારસો ને સાહીઠ માં ત્યારબાદ પાંચમો પ્રશ્ન જોઈએ કે આઈપીસીમાં માં કુલ કેટલી કલમો આપવામાં આવી છે તો છે પાંચસો અગિયાર કલમો ઓકે આપણે એક અગત્યનો છે કે આઈપીસી માં પાંચસો ને અગિયાર કલમો છે જયારે આજે એટલે કે એકસો સડસઠ કલમો છે તો એક યાદ રાખી લેવું બંનેનો ડિફરન્સ હવે પ્રશ્ન નંબર છ જોઈએ કે ભારતીય ફોજદારી ધારો અઢારસો ને સાહીઠ કયા રાજ્યોમાં લાગુ પડતો નથી તો એ રાજ્ય છે જમ્મુ કાશ્મીર ઓકે મિત્રો આપણને ખબર જ છે કે જમ્મુ કાશ્મીરને પોતાનું અલગ જ બંધારણ છે અને એ માટે બંધ આપણા ભારતીય બંધારણમાં કઈ કલમ છે તો એ છે ત્રણસો સિત્તેરમી કલમ ઓકે ભારતીય બંધારણની કલમ છે હવે જોઈએ કે આઈપીસી માં કુલ કેટલા પેટા પ્રકરણો આપેલા છે તો છે ત્રણ અને પ્રકરણ કેટલા છે મુખ્ય તો છે કુલ ત્રેવીસ પ્રકરણ હવે આઠ નંબરનો પ્રશ્ન જોઈએ કે આઈપીસી માં કલમ પાંચસો છ સેના માટે આપવામાં આવેલી છે તો એ છે ગુનાહિત માટે શિક્ષા ત્યારબાદ જોઈએ નવમો પ્રશ્ન કે બદનક્ષી માટેની શિક્ષા આઈપીસીની કઈ કલમમાં આપવામાં આવી છે તો એ છે પાંચસો કલમ નંબર પાંચસો એમાં બદનક્ષી માટેની શિક્ષાની જોગવાઈ કરેલી છે હવે જોઈએ આજ આજના લેક્ચરનો છેલ્લો દસમો પ્રશ્ન કે ગુના કરવાની કોશિશ માટે આઈપીસી ના કયા પ્રકરણમાં આઈપીસી ના કયા પ્રકરણમાં આપવામાં આવી છે કલમ તો એ જે ગુના કરવાની કોશિશ છે એ કલમ પ્રકરણ નંબર ત્રેવીસમાં આપવામાં આવેલી છે સૌ પ્રથમ જોઈએ કે બદનક્ષીની વ્યાખ્યા આઈપીસીની કઈ કલમમાં આપવામાં આવી છે તો એ છે ચારસો ને નવ્વાણું ઓકે મિત્રો તો અહીં બદનક્ષીની વાત કરી લઈએ કે બદનક્ષી શું છે આપણે સિમ્પલ લેંગ્વેજમાં કહેવા જઈએ તો એને માનહાની કહી શકીએ છીએ મિત્રો માનહાની એટલે એવી વસ્તુ કે જો કોઈ વ્યક્તિ હોય એ બીજા વ્યક્તિ માટે કોઈ ખરાબ વસ્તુ બોલે અથવા તો એના માટે કોઈ ખરાબ ઉચ્ચાર કરે કે એ ખરાબ વસ્તુને જાહેર કરે એટલે કે એની પબ્લિસિટી કરે ન્યૂઝપેપરમાં છપાવે કે કોઈ મેગઝીનમાં છપાવે તો જેના લીધે એ વ્યક્તિની બદનામી થવાની શક્યતા હોય તો એ ગુનાને આપણે કલમ નંબર ચારસો નવ્વાણું મૂકી શકીએ છે અને બદનક્ષીમાં એને ગણી શકીએ છીએ હવે જોઈએ બાર નંબર જાનથી મારી નાખવાની ધમકી આપવી એ આઈપીસીની કઈ કલમમાં આપવામાં આવી છે તો એ જે કલમ નંબર પાંચસો છ બાય સેક્શન બે કલમ નંબર પાંચસો ત્રણ માં ધમકીની વ્યાખ્યા આપેલી છે અને એને લગતી સજાઓની જોગવાઈ એ કલમ નંબર પાંચસો છ માં કરવામાં આવી છે એમાં ખાલી મારવાની મારવાની એટલે કે ફ્રેક્ચર કરવાની ને એવી કોઈ ધમકી મળે તો એને પાંચસો છ બાય એકમાં મૂકવામાં આવે છે પણ જ્યારે કોઈ વ્યક્તિને જીવથી મારી નાખવાની એટલે કે એને ચપ્પુ મારી નાખવાની ધમકી આવે તો એને પાંચસો છ બાય બે માં મૂકવામાં આવે છે હવે જોઈએ તેરમો પ્રશ્ન કે આઈપીસી માં રાજદ્રોહ માટે કઈ કલમ આપવામાં આવી છે તો એ છે કલમ નંબર એકસો ચોવીસ બાય એ તો મિત્રો રાજદ્રોહ એટલે એવું કે કોઈ દેશ દેશના વિરોધમાં બોલવું લખવું અથવા તો જે કોઈ વસ્તુ દેશના વિરોધમાં ચાલી રહી હોય એ વાતને કે એ વસ્તુને સમર્થન આપવું અથવા તો એવા ગ્રુપ જોડે જોડાવવું કે તદઉપરાંત કે રાષ્ટ્રીય ચિહ્નો હોય આપણા એમનું અપમાન કરવું કે કોઈ પણ રીતે આપણા બંધારણને નીચું દેખાડવું આ જે બધી છે એને રાજદ્રોહ તરીકે ગણવામાં આવે છે અને આની સજા માટે આઈપીસીની કલમ નંબર એકસો ચોવીસ એ રાખવામાં આવેલી છે જે અંતર્ગત વ્યક્તિને એટલે કે જે ગુનાગાર હોય એને આજીવન કારાવાસની સજા થઈ શકે છે આ ઉપરાંત ત્રણ વર્ષની જેલ પણ થઈ શકે છે હવે જોઈએ કે આઈપીસીની કલમ ચારસો જોગવાઈ કરવામાં આવી છે તો એ છે આઈપીસીની જે ચારસો પંદરની કલમ છે એમાં ઠગાઈની વ્યાખ્યા કરવામાં આવી છે સામાન્ય રીતે ઠગાઈ ઠગાઈ કોને કહીશું તો કોઈ વ્યક્તિને ચીટિંગ કરવી અથવા તો એની પ્રોપર્ટી પડાવી લેવી તો એ ઠગાઈમાં આવશે હવે જોઈએ કે ઘરફોડની વ્યાખ્યા આઈપીસીની કઈ કલમમાં આપવામાં આવી છે તો એ છે આઈપીસીની કલમ ચારસો ઘરફોડ એટલે કે કોઈ વ્યક્તિ કોઈના ઘરમાં પ્રવેશ કરે અથવા તો કોઈ ચોક્કસ ગુના કરવાના હેતુથી અંદર એન્ટ્રી કરે અને ગુનો કરી લીધા બાદ એ કોઈ પણ રસ્તેથી એ બહાર નીકળી જાય તો એને આપણે ઘરફોડ કહીએ છીએ આ ઉપરાંત એક બીજી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે કોઈ વ્યક્તિ સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત પછી ઓકે ખાસ ધ્યાન રાખજો કે સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત પછી ઘરફોડ કરે તો આવી ઘરફોડને ને રાત્રિ ઘરફોડ તરીકે પણ કહેવામાં આવે છે આવો પ્રશ્ન પૂછાય છે કે ઘરફોડ એટલે શું તો યાદ રાખી હવે આગળ જોઈએ કે આઈપીસીમાં પ્રકરણ એકમાં કેટલી કલમો આપવામાં આવી છે તો એ છે ક્યુલ પાંચ કલમો આપેલી છે ત્યારબાદ સત્તર નંબરનો પ્રશ્ન જોઈએ કે ભારતીય ફોજદારી ધારા કઈ કલમમાં વ્યક્તિની વ્યાખ્યા આપવામાં આવી છે તો વ્યક્તિની વ્યાખ્યા એ કલમ અગિયાર માં આપવામાં આવેલી છે હવે કહીશું કે જંગમ મિલકત કોને કહેવાય તો કે જે મિલકતને હેરવી ફેરવી શકાય તેને જંગમ મિલકત કહીએ છે ત્યારબાદ ઓગણીસમાં નંબરનું જોઈએ કે જે કાયદો સમગ્ર ભારતને લાગુ પડતો નથી પરંતુ ચોક્કસ વિસ્તારને લાગુ પડે છે તેને શું કહીશું તો એવા કાયદાને કહીશું સ્થાનિક કાયદો ઓકે જે સ્થાનિક કાયદો છે એ ચોક્કસ વિસ્તાર કે સ્થળ પૂરતો જ મર્યાદિત હોય છે એને ભારતના બીજા ક્ષેત્રમાં લાગુ કરી શકાતો નથી હવે જોઈએ છેલ્લો પ્રશ્ન આજના દિવસનો કે આઈપીસી માં જીવન શબ્દનો શો અર્થ થાય છે તો જીવન શબ્દનો અર્થ થાય છે માનવ જીવન પ્રશ્ન નંબર તો આઈપીસી માં ગુનાની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવી છે તો છે કલમ નંબર ચાલીસ ત્યારબાદ જોઈએ કોઈ વ્યક્તિ પોણેલી સ્ત્રીને ભગાડી જાય તો એને કેટલા વર્ષની સજા કરવામાં આવે છે તો છે બે વર્ષ ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર ત્રેવીસ કે રાજ્ય સેવકની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવી છે તો કલમ નંબર એકવીસમાં રાજ્ય સેવકની વ્યાખ્યા આપી છે કલમ નંબર મુજબ રાજ્ય સેવક એટલે એવા વ્યક્તિ કે જેઓને ગવર્મેન્ટ હાયર કરે છે કોઈ પર્ટિક્યુલર ચોક્કસ કામ માટે અને દેશની સેવા માટે આપણે રાજ્ય સેવકમાં ગણી શકીએ જે પણ સિવિલ સર્વન્ટ હોય છે એ બધાને તદ ઉપરાંત આપણી ત્રણેય વિંગ્સ એટલે કે નેવી આર્મી અને એરફોર્સ એ ત્રણેય વિંગ્સના ઓફિસરોને પણ ગણી શકે એ ઉપરાંત ન્યાયાધીશોની પણ એમને એમાં ગણના કરવામાં આવે છે હવે જોઈએ ચોવીસ નંબર પ્રશ્ન કે આઈપીસીમાં કલમ સાને લગતી છે તો છે દસ્તાવેજ હવે આ દસ્તાવેજ શું છે તો એ સમજી લઈએ કે કોઈ પણ વસ્તુ ઉપર આંકડા અક્ષર અને ચિહ્નો ખાસ યાદ રાખજો કે આંકડા અક્ષર અને ચિહ્નો એના દ્વારા કોઈ બાબતને વ્યક્ત કરવા માટે કે વર્ણવવા માટે એનો ઉપયોગ થતો હોય અથવા એનો ઉપયોગ પુરાવા માટે કરવામાં આવતો હોય એવો ઈરાદો હોય તો એ વસ્તુ હશે એ દસ્તાવેજ કહેવામાં આવશે હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર પચીસ કે ખોટી બનાવટ કરવી એ આઈપીસી ની કઈ કલમમાં આપવામાં આવેલું છે તો એ છે કલમ નંબર અઠ્યાવીસ હવે મિત્રો આ ખોટી બનાવટ એટલે શું તો ખોટી બનાવટ એટલે કે કોઈ ખોટી ચલણી નોટો ટિકિટો બનાવટે સિક્કાના સંદર્ભમાં આ શબ્દ વાપરવામાં આવે છે જ્યારે કોઈ સરખાપણું રાખીને બીજી વ્યક્તિને છેતરવાના કે ઠગાઈ કરવાના ઈરાદાથી એ ખોટી વસ્તુઓ આપવામાં આવે છે ત્યારે આ ખોટી બનાવટ થઈ એમ કહેવાય અને એના માટે આપણી આઈપીસીની કલમ નંબર જોગવાઈ કરેલી છે હવે જોઈએ પ્રશ્ન નંબર છવ્વીસ કે આઈપીસી માં પ્રકરણ 2 માં સાની જોગવાઈ કરવામાં આવી છે તો જવાબ આવશે સામાન્ય સ્પષ્ટીકરણ હવે જોઈએ સત્યાવીસ નંબરનો પ્રશ્ન કે શિક્ષાના પ્રકારો આઈપીસી ના કયા પ્રકરણમાં આપવામાં આવેલા છે પ્રકરણ ત્રણમાં હવે જોઈએ પ્રશ્ન નંબર અઠ્યાવીસ કે આઈપીસી માં ગુનાહિત કાવતરાની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવેલી છે તો કલમ નંબર એકસો વીસ એ જ્યારે બે અથવા બે થી વધુ વ્યક્તિ કોઈ અવૈધ કાર્ય કરે છે અથવા તો કોઈ સાદું કાર્ય કરવા માટે અવૈધ સાધનનો ઉપયોગ કરે છે અને એ જે કાર્ય કરે છે એનો આપણે આ અવેધ એટલે કે આ ગુનાહિત કાવતરાની વ્યાખ્યામાં એનો સમાવેશ કરી શકીએ કલમ નંબર એ આપવામાં આવેલી છે હવે જોઈએ પ્રશ્ન નંબર ઓગણત્રીસ પ્રકરણ પાંચ શેને લખતું છે તો એ છે દુષ્પ્રેરણ અને એના અંતર્ગત પ્રકરણ પાંચમાં બે કલમોની જોગવાઈ છે એક તો આપણે આ ઉપર જોઈએ પ્રમાણે એકસો વીસ એ અને એકસો વીસ બી હવે જોઈએ પ્રશ્ન નંબર ત્રીસ કે આઈપીસીના ના ગુનાહિત કાવતરા માટે શિક્ષાની કઈ કલમ આપવામાં આવેલી છે તો એ માટે શિક્ષાની એકસો વીસ બી કલમ આપી છે જેમાં સજાની જોગવાઈ કરવામાં આવી છે ઓકે તો બી મુજબ વ્યક્તિને જે પણ ગુનેગાર હોય એને મૃત્યુ ઉમર કેદ અથવા બે અથવા તો બે થી વધુ વર્ષની કેદ પણ થઈ શકે છે નથી આઈપીસી માં કઈ કલમમાં શુદ્ધ બુદ્ધિની વ્યાખ્યા આપવામાં આવી છે તો જે કલમ નંબર બાવન હવે સમજીએ શુદ્ધ બુદ્ધિ એટલે શું શુદ્ધ બુદ્ધિ એટલે યોગ્ય કાળજી અને ધ્યાન રાખીને કરેલી અથવા તો માનેલી બાબત જેને આપણે કહી શકીએ છીએ ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર એકાંત કેદની સજાની જોગવાઈ આઈપીસી ની કઈ કલમમાં કરવામાં આવે છે તો કલમ નંબર તોતેર માં એકાંત કેદ એની સજાની જોગવાઈ છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર તેત્રીસ કે આઈપીસી માં એકાંત કેદની સજા વધુમાં વધુ કેટલા સમય સુધી કરી શકાય તો છે ત્રણ મહિનાથી વધુ નહીં ઓકે તો આમાં પણ અલગ અલગ છે એકાંત કેદમાં જો કોઈ કેદી હોય અને એમને ન્યાયાલય દ્વારા સજા કરવામાં આવી હોય છ મુદ્દતની એટલે કે છ મહિના માટે એને જેલમાં રાખવાનો આવ્યો હોય તો એ દરમિયાન વધુમાં વધુ એક મહિના સુધી એને એકાંત કેદની સજા કરી શકાય છે તે ઉપરાંત એક વર્ષ માટે સજા થઈ હોય તો એને વધુમાં વધુ બે મહિના તેમજ જો એ કેદીને એક વર્ષ કરતાં વધુ સમય સુધીની સજા કરવામાં આવી હોય તો એને વધુમાં વધુ ત્રણ મહિના સુધી એકાદ કેદ માટે રાખી શકાય છે હવે જોઈએ પ્રશ્ન નંબર ચોત્રીસ કે આઈપીસીના પ્રકરણ પાંચ એ માં સાની જોગવાઈ કરવામાં આવી છે તો જવાબ આવશે ગુનાહિત કાવતરાની આપણે આગળના વિડીયોમાં ગુનાહિત કાવતરા વિશે ચર્ચા કરી હતી ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર પાંત્રીસ આઈપીસીની કઈ કલમમાં ઇલેક્ટ્રોનિક દસ્તાવેજ વ્યાખ્યા આપવામાં આવી છે તો જે કલમ નંબર ઓગણત્રીસ એ ખાસ યાદ રાખવું કે કલમ નંબર ઓગણત્રીસ એ ઇલેક્ટ્રોનિક દસ્તાવેજ ની વ્યાખ્યા આપવામાં આવી છે એમાં હવે જોઈએ પ્રશ્ન નંબર મૃત્યુ પછી પોતાની મિલકતના હક કોને તેવા પ્રકારના લખાણને શું કહેવામાં આવે છે તો એને વસિયત કહેવામાં આવે છે અને ઇંગ્લિશમાં એને વીલ કહેવાય છે ત્યારબાદ જોઈએ સાડત્રીસ નો પ્રશ્ન કે ઠગાઈ માટેની શિક્ષા આઈપીસીની કઈ કલમમાં કરવામાં આવી છે તો કલમ નંબર ચારસો ને સત્તરમાં ઠગાઈ માટેની શિક્ષાની જોગવાઈ કરવામાં આવી છે જેમાં કલમ નંબર ચારસો સત્તર અંતર્ગત વ્યક્તિને એક વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા તો બંને થઈ શકે છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન કે અસ્થિર મગજની વ્યક્તિનું કૃત્ય કઈ કલમમાં આપવામાં આવેલું છે તો એ છે કલમ નંબર ચોર્યાસી આ કલમ નંબર ચોર્યાસી પ્રમાણે જો કોઈ અસ્થિર વ્યક્તિ દ્વારા અસ્થિર મગજની વ્યક્તિ દ્વારા ગુનો કરવામાં આવે તો એને ગુનો ગણવામાં આવતો નથી ત્યારબાદ જોઈએ ઓગણચાલીસમો પ્રશ્ન કે આઈપીસી માં શિક્ષાનો પ્રકાર કઈ કલમમાં આપવામાં આવેલો છે કલમ કલમ નંબર નંબર શિક્ષાનો પ્રકાર આપવામાં આવેલો છે મુજબ શિક્ષામાં ગુનેગારોના મોત અથવા આજીવન કેદ અથવા સખત કેદની અથવા તો એની સાદી કેદ મિલકત જપ્તી અને દંડ કરવામાં આવે છે હવે જોઈએ છેલ્લો આજના દિવસનો પ્રશ્ન ચાલીસ નંબરનો કે આઈપીસીમાં માં પ્રકરણ ચારમાં માં સેની જોગવાહી કરવામાં આવી છે તો એમાં સામાન્ય અપવાદો આપવામાં આવેલા છે પ્રશ્ન નંબર ન્યાયિક રીતે કાર્ય કરતા ન્યાયાધીશ કૃત્ય ગુનો ગણાશે નહીં એવું આઈપીસી માં કઈ કલમમાં આપવામાં આવેલું છે તો એ કલમ કલમ નંબર નંબર અને મુજબ જો કોઈ ન્યાયાધીશ હોય અને એ એનું ન્યાયિક કાર્ય કરતો હોય એ દરમિયાન કોઈ કૃત્ય કરે તો એને ગુનો ગણાતો નથી હવે જોઈએ પ્રશ્ન નંબર બેતાલીસ કે અધિનિયમનું નામ અને તેનો વિસ્તાર આ કાયદાને ભારતીય ફોજદારી અધિનિયમ કહેવાશે એવું કઈ કલમમાં આપવામાં આવ્યું છે તો એ છે છે કલમ કલમ નંબર નંબર ઓકે અને કીધેલું કે આ અધિનિયમ ભારતનો ફોજદારી અધિનિયમ કહેવાશે અને તે જમ્મુ કાશ્મીર સિવાય સમગ્ર ભારતમાં લાગુ પડશે અને કેમ જમ્મુ કાશ્મીર સિવાય તો આપણને ખ્યાલ જ છે કે જમ્મુ કાશ્મીર છે એને પોતાનું અલગથી બંધારણ આપવામાં આવેલું છે મિત્રો જેમ ભારતમાં આઈપીસી છે એટલે કે ભારતીય ફોજદારી ધારો તો એ જ પ્રમાણે જમ્મુ કાશ્મીરમાં આરપીસી છે એનું પૂરું નામ છે રણવીર પિનલ કોલ અને આપણું ભારતનું આઈપીસી જ્યારે જમ્મુ કાશ્મીરનું છે આરપીસી યાદ રાખવાનું બંને કાયદા તો સેમ છે આપણા ભારતના જે આઈપીસી છે એમાં કુલ પાંચસો ને અગિયાર કલમો આવેલી છે એ જ રીતે આરપીસી માં પણ પાંચસો અગિયાર જ કલમો છે ખાલી નામ જ અલગ કરેલું છે હવે વાત કરીએ પ્રશ્ન નંબર તેતાલીસ ઓકે થઈ ગયો કે કેટલી કલમો છે કુલ તો છે પાંચસો અગિયાર હવે જોઈએ પ્રશ્ન નંબર 44 કે IPC નું પ્રકરણ સત્તર સેના સાથે સંબંધિત છે તો પ્રકરણ સત્તર પિસ્તાલીસ કે એટલે શું તો આઈપીસીનું પૂરું નામ તો આપણને ખ્યાલ જ છે કે ઇન્ડિયન પિનલ કોડ તો હવે આગળ વધીએ પ્રશ્ન નંબર 46 તરફ જોઈએ કે IPC માં કલમ 53 મુજબ શિક્ષાના કેટલા પ્રકાર છે તો કલમ નંબર 53 મુજબ શિક્ષાના કુલ પાંચ પ્રકાર ગણવામાં આવેલા છે હવે જોઈએ સુડતાલીસ નંબરનો પ્રશ્ન કે જમીન અથવા સાથે જોડાયેલા મિલકતને કેવી મિલકત કહી શકાય તો એને આપણે સ્થાવર મિલકત કહીએ છીએ પ્રશ્ન નંબર કે જ્યાં એકલા ન્યાયાધીશ એકને જ ન્યાયિક કાર્ય કરવાની સત્તા આપેલ હોય તે સ્થળ ખાલી જગ્યા કહેવાય તો એ સ્થળને કોર્ટ કહેવામાં આવે છે હવે જોઈએ પ્રશ્ન નંબર ઓગણપચાસ કે કોઈ વ્યક્તિ કોઈ સાધન વડે કઈ કૃત્ય કરે અને તેનું સંભવિત પરિણામ જાણતો હોય તેમ છતાં તે કૃત્ય ઈરાદાપૂર્વક કરે તો એને શું કહેવાય તો એને કહેવાશે સ્વેચ્છાપૂર્વક કૃત્ય કર્યું મિત્રો આ સ્વેચ્છાપૂર્વકનું કૃત્ય એટલે કે જો કોઈ વ્યક્તિને ખબર હોય કે મારી જોડે ઘન છે અને એ ઘન નું ટ્રીગર દબાવવાથી સામેવાળી વ્યક્તિ એ મૃત્યુ પામવાની છે એનું પરિણામ ખબર છે કે મૃત્યુ પામવાની છે તે છતાં પણ એ આ કૃત્ય કરે છે અને એનો ઈરાદો કઈક ચોક્કસ હોય કે એને મારી નાખવાનો હોય આ જે કૃત્ય કરવામાં આવે એને સ્વેચ્છા કૃત્ય કર્યું એમ કહીશું હવે જોઈએ પ્રશ્ન નંબર પચાસ કે આઈપીસીની કલમ છે તો એ છે છે આશરો આશરો આપવો આપવો મિત્રો એ એ શબ્દ કોઈ વ્યક્તિ જ્યારે પકડાઈ જતી હોય અને એના બચાવ કરવા માટે જો કઈ જગ્યાએ એને સંતાડવા માટે આશ્રય ખોરાક આપવો નાણાં આપવા હથિયાર આપવા અથવા તો વાહન પૂરું પાડીને મદદ કરવામાં આવે એનો સમાવેશ થાય છે તો આ હતા આજના પ્રશ્નો જો મિત્રો આપને વિડીયો ગમ્યો હોય તો આપ ચેનલ ચેનલને સસ્ક્રાઇબ કરો અને બાજુમાં તો એ કલમ છે આશરો આપવો ઓકે મિત્રો આપણે આ જે આશરો આપવો છે એની આપણે ચર્ચા કરી હતી ભાગ પાંચમાં તો જો આપણે જોવાનું ચૂકી ગયા હોય તો જમણી બાજુ દેખાતા આઈ બટન ઉપર ક્લિક કરીને આપણે જોઈ શકો છો ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર બે કોણ એકબીજાને આશરો આપે તો ગુનો ગણાશે નહીં તો એ છે પતિ અને પત્ની એકબીજાને આશરો આપે તો એ ગુનો ગણાશે નહીં પરંતુ જો કોઈ બેમાંથી એક વ્યક્તિ રાજદ્રોહ કર્યો હશે અને આશરો આપે તો એ ગુનો ગણાશે હવે જોઈએ પ્રશ્ન નંબર ત્રણ કે આજીવન દેશનિકાલનો અર્થ શું થાય છે તો એનો અર્થ થશે આજીવન કેદ હવે જોઈએ પ્રશ્ન નંબર ચાર કે આઈપીસીમાં ખાનગી બચાવનો હક વાપરતા સમયે કરવામાં આવેલા કોઈ કૃત્ય ગુનો ગણાશે નહીં એવું કઈ કલમમાં કહેવામાં આવ્યું છે તો એ કલમ નંબર છન્નું છે કલમ નંબર છન્નું વિશે સમજીએ તો સાદી ભાષામાં કહીએ તો એ છે સેલ્ફ ડિફેન્સ ઓકે મિત્રો જયારે કોઈ વ્યક્તિ પોતાના શરીર અથવા તો કોઈ પ્રોપર્ટીનો બચાવ કરવા માટે સામે ફાઈટ કરે છે અને એ સામેવાળી વ્યક્તિને નુકસાન પહોંચે છે અથવા તો એને જાનનું નુકસાન થાય છે તો એવા ટાઈમે આ જે કૃત્ય છે એ ગુનો ગણાશે નહીં પરંતુ આમાં પણ એક કંડિશન છે કે જે પણ વ્યક્તિ બચાવ કરે છે પોતાનો એ સામેવાળી વ્યક્તિને ત્યાં સુધી નુકસાન પહોંચાડી શકે કે જેટલું એને બચવા માટે જરૂરી હોય ઓકે તો લૂંટ હોય યા તો રાત્રિની ચોરી હોય એ સમયે જો કોઈ ગુનેગાર હોય એ કોઈ હથિયાર સાથે આવે અને એના તમે બચાવમાં એનું મર્ડર કરી નાખો એનું ખૂન કરી નાખો એવું કૃત્ય કરો તો એ ગુનો ગણાશે નહીં હવે જોઈએ પ્રશ્ન નંબર પાંચ કે આઈપીસીમાં માં પ્રકરણ છ શેને સાથે સંબંધિત છે તો એ છે રાજ્ય વિરોધના ગુનાઓ અને મિત્રો આની પણ આપણે આગળના ભાગમાં ચર્ચા કરી છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર છ કોઈ સૈનિક પહેરતો હોય તેવો પોશાક બદ પહેરવો તેવો પોતાની કઈ કલમમાં આપવામાં આવ્યું છે તો એ છે કલમ નંબર ચાલીસ અને આ કલમ મુજબ આર્મી નેવી અથવા તો એરફોર્સના ઓફિસર્સના જેવો યુનિફોર્મ અથવા તો ડ્રેસ પહેરવો અથવા એને વાપરવો હોય તેવું ટોકન જોડે રાખવું આ બધું છે એ આ એકસો ચાલીસ અંડરમાં આવે છે અને એના માટે ત્રણ મહિનાની કેદ અથવા તો સજા દંડ થઈ શકે છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર નાસી ગયેલા સૈનિકને આશરો એ કઈ કલમ મુજબ ગુનો બને છે છે તો એ કલમ નંબર એકસો આજે એકસો છત્રીસ કલમ છે એના અંતર્ગત જે પણ વ્યક્તિ હોય એને બે વર્ષની કેદ અથવા તો દંડ થઈ શકે છે પરંતુ જો કોઈ પતિ એની પત્નીને અને એની પત્ની એના પતિને આશરો આપે તો એને ગુનો ગણાશે નહીં ત્યારબાદ જોઈએ

કે ગુનાહિત કઈક જગ્યાએ પ્રવેશ મેળવવા માટે અથવા તો ગુનાહિત બળથી કોઈ વ્યક્તિ ઉપર દબાણ બનાવીને કે એની જપ્તી કરીને વ્યક્તિ પાસે ગેરકાયદેસર કૃત્ય કરાવવાની ફરજ પાડવામાં આવે તો આવી મંડળી હશે એ ગેરકાયદેસર કહેવાશે હવે જોઈએ પ્રશ્ન નંબર નવ કે હુલ્લણ માટેની શિક્ષા આઈપીસીની કઈ કલમમાં કરવામાં આવી છે તો હુલ્લડ માટેની શિક્ષા આઈપીસીની એકસો ને સુડતાલીસમી કલમમાં કરવામાં આવી છે અને આ જે શિક્ષા પ્રમાણે એટલે કે આઈપીસી ની કલમ એકસો સુડતાલીસ પ્રમાણે બે વર્ષની કેદ અથવા તો દંડને પાત્ર છે જે તે ગુનેગાર વ્યક્તિ હવે જોઈએ આજના દિવસનો છેલ્લો પ્રશ્ન પ્રશ્ન નંબર દસ કે હુલ્લડની વ્યાખ્યા આઈપીસી ની કઈ કલમમાં કરવામાં આવી છે તો એ છે કલમ નંબર એકસો ને છેતાલીસ અને આ કલમ મુજબ કોઈ પણ કાયદા વિરોધની એટલે કે ગેરકાયદેસર મંડળી અથવા તો ઓર્ગેનાઇઝેશન એમના સામાન્ય ઉદ્દેશોને પૂરા કરવા માટે તે મંડળી દ્વારા અથવા એના કોઈ સભ્ય દ્વારા અથવા કોઈ મંડળ દ્વારા હિંસાજનક કૃત્ય કરવામાં આવે છે અથવા તો હિંસાનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે આ મંડળીનો દરેક સભ્ય એ આ કલમ હેઠળ દોષિત સાબિત થાય છે પ્રશ્ન નંબર આઈપીસી નું પ્રકરણ નંબર સાત છે એમાં ભૂમિદળ નૌકાદળ અને હવાઈ દળ એમના સંબંધિત ગુનાઓની વાત કરેલી છે અને એમને લગતી કલમો આપી છે તો આ જે પ્રકરણ સાત છે એમાં કલમ નંબર એકસો એકત્રીસ થી લઈને કુલ એકસો ચાલીસ સુધીની કલમો આપેલી છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર બાર કે આઈપીસી માં બખેડાની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવી છે તો એ છે કલમ નંબર એકસો ને ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર કે કે બે તેથી વધુ વ્યક્તિઓ કોઈ જાહેર સ્થળ પર મારામારી કરે અથવા તો જાહેર સુલે શાંતિનો ભંગ કરે તેને શું કહે છે તો એને બખેડો કહેવામાં આવે છે અને આ બખેડો માટે કલમ નંબર એકસો છે આઈપીસી માં હવે જોઈએ પ્રશ્ન નંબર ચૌદ કે આઈપીસી ની એકસો કલમ શેને લગતી છે તો જે આઈપીસીની એકસો સાહીઠ કલમ છે એ કરવા માટેની શિક્ષાની જોગવાઈ એમાં કરવામાં આવી છે કે એના રિલેટેડ શું શિક્ષા થાય કે જો કોઈ વ્યક્તિ કરે તો એને કલમ અંતર્ગત મહિનાની કેદ અથવા તો દંડ થઈ શકે છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર પંદર કે ભારતીય ફોજદારી ધારા કઈ કલમ મુજબ સાત વર્ષ અંદરના બાળકે કરેલું કોઈ પણ કામ ગુનો બનતો નથી તો એ કલમ નંબર છે એકસો ને બ્યાસી એમાં જોગવાઈ કરવામાં આવી છે કલમ નંબર બ્યાસી માં કે સાત વર્ષની અંદર બાળક હોય એ કોઈ પણ ગુનો કરે તો એને ગુનામાં ગણવામાં આવતું નથી હવે જોઈએ પ્રશ્ન નંબર એ આઈપીસીની કઈ કલમમાં હકીકત ની ભૂલો એ ગુનો નથી તો એ છે કલમ નંબર છોતેર કલમ નંબર છોતેર છે એના પ્રમાણે કાયદાથી જો કોઈ વ્યક્તિ બંધાયેલી હોય અથવા હકીકત અંગેની ભૂલને કારણે પોતાને કાયદાથી બંધાયેલી એમ માનતી હોય તો આ વ્યક્તિ જે કૃત્ય કરે એને ગુનો ગણાતું નથી આપણે ઉદાહરણ તરીકે સમજીએ કે જો કોઈ એક સૈનિક છે અને એ એના ઉપલા અધિકારી એટલે કે એનો જે ઓફિસર છે એને કમાન્ડ દ્વારા ટોળા ઉપર ગોળીબાર કરવાનું એને કહેવામાં આવે અને ત્યારે એ સૈનિક ગોળીબાર કરે તો આ જે સૈનિકે ગોળીબાર કર્યો એને ગુનો ગણવામાં આવશે નહીં કેમ તો કેમ કે એ એના ઉપલો અધિકારી છે એના ઓર્ડરનું પાલન કરતો હતો જે કાયદાથી બંધાયેલો હતો પોતાની જાતને બંધાયેલો માનતો હતો તેથી એને આ કૃત્ય કર્યું તેથી એ ગુનો ગણાશે નહીં હવે જોઈએ પ્રશ્ન નંબર સત્તર કે આઈપીસી માં કઈ કલમ મુજબ અકસ્માત ગુનો બનતો નથી તો એ એસી કલમ નંબર એસી પ્રમાણે જો કોઈ કાયદેસર કૃત્ય એટલે કે કામ કરતી વખતે અકસ્માત થાય તો એ કૃત્ય એ ગુનો નથી ઉદાહરણ તરીકે સમજીએ કે કોઈ કંપની છે મોટી એમાં કોઈ વર્કર એના જે પણ ઓજાર છે એની સાથે કામ કરતો હોય અને બાય મિસ્ટેક સપોઝ લઈ લઈએ કુહાડી છે

કઈ કલમ મુજબ સ્વ બચાવનો અધિકાર એ ગુનો નથી તો આપણે આ કાલે આની ચર્ચા કરી હતી કલમ નંબર છન્નું સેલ્ફ ડિફેન્સ માટે જો આપ વિડીયો જોવાનું ચૂકી ગયા હોય તો ઉપર દેખાતા આઈ બટન અથવા તો પ્લે લિસ્ટમાં જઈને આપે જોઈ શકો છો ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર ઓગણીસ કે આઈપીસી ની કઈ કલમ મુજબ ડોક્ટર ઓપરેશન કરે અને દર્દીનું મૃત્યુ થાય તો ગુનો ગણાશે નહીં તો એ છે કલમ નંબર ઇઠ્યાસી મુજબ આઈપીસી ની કલમ ઇઠ્યાસી મુજબ મૃત્યુ નિપજવાનો ઈરાદો ન હોય તેઓ કોઈ વ્યક્તિના ફાયદા માટે તેની સંમતિ મુજબ અને શુદ્ધ બુદ્ધિથી કરેલું કૃત્ય એ ગુનો નથી અહીં ઉદાહરણ છે એ પ્રમાણે કે જો કોઈ ડોક્ટર દર્દીનું ઓપરેશન કરતો હોય તો ઓપરેશન કરતા પહેલા દર્દીની પૂર્વ મંજૂરી હોય અને જો ઓપરેશન કરતા એ દર્દીનું મોત નીપજે તો ડોક્ટર એમાં ગુનેગાર ગણાશે નહીં ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર વીસ કેવા ગુનામાં પતિ અને પત્ની એકબીજાને આશરો આપે તો એ ગુનો બનશે તો એની પણ ચર્ચા કરી હતી કે પત્ની હોય કર્યો હોય તો એ ગુનો તિરસ્કાર કે અનાસકાર કરવો એ શું કહેવાય છે તો એને રાજદ્રોહ કહેવામાં આવે છે તદઉપરાંત બંધારણનું અપમાન કરવું અને એનો ગેરસ્વીકાર કરવો એને પણ રાજદ્રોહ તરીકે ગણવામાં આવે છે ત્યારબાદ એ પ્રશ્ન નંબર બાવીસ કે કોઈ વ્યક્તિ ગુનો કરવા માટે બીજી વ્યક્તિને ખોટી રીતે પ્રેરે તેને શું કહેવામાં આવે છે એને દુષ્પ્રેરણ કહેવામાં આવે છે અને મિત્રો હોય તો બીજી રીતે કહી શકાય કે બીજી વ્યક્તિઓ કોઈ કાવતરામાં સામેલ થાય અથવા કોઈ ટોળીને કોઈ કૃત્ય કરવા માટે ઈરાદાપૂર્વક મદદ કરે તો આ વ્યક્તિનું કૃત્ય એ દુષ્પ્રેરણ કહેવામાં આવે છે સાદી ભાષામાં ઉદાહરણ લઈને સમજીએ તો સપોઝ કોઈ વ્યક્તિ છે એ અને બીજી વ્યક્તિ છે બી તો આજે એ વ્યક્તિ છે એ બી વ્યક્તિને સી વ્યક્તિનું મર્ડર કરવા માટે જોઈએ આગળ પ્રશ્ન નંબર ત્રેવીસ કે ઈજાની વ્યાખ્યા આઈપીસી ની કઈ કલમમાં આપવામાં આવી છે તો ઈજાની વ્યાખ્યા આઈપીસી ની નંબરની કલમમાં આપવામાં આવેલી છે આમ આઈપીસી ની કલમ નંબર ચુવાલીસ પ્રમાણે જો કોઈ વ્યક્તિના શરીર મન એની પ્રતિષ્ઠા કે પછી એની મિલકતને કોઈ પણ સ્વરૂપમાં ગેરકાયદેસર રીતે જો કોઈ નુકસાન પહોંચે તો એને હાનિ પહોંચી અથવા તો ઈજા થઈ એમ કહેવામાં આવે છે આ અર્થમાં કહીએ તો કોઈ વ્યક્તિનું જાહેર રક્ષણ અટકાવવાની ધમકી આપવી અથવા તો એની મિલકત પચાવી પાડવી એનાથી છીનવી લેવી એવા હેતુથી કોઈ એને ભય આપવો અથવા તો એને ડરાવવું એને ધમકાવવું અને એને પાસેથી પૈસાની માંગણી કરવી ગેરકાયદેસર રીતે તો આ ઈજા કહેવામાં આવશે અને જેનો સમાવેશ કલમ નંબર ચુવાલીસ માં કરવામાં આવશે પરંતુ મિત્રો ખાસ વાત યાદ રાખવાની કે જ્યારે એ વ્યક્તિનો કોઈ સામાજિક રીતે એટલે કે પૂરે એના જે સમાજવાળા છે એ લોકો એનો બહિષ્કાર કરશે તો એ બહિષ્કારને આઈપીસીની કલમ ચુમ્વાલીસ મુજબ ઈજા કહેવામાં આવશે નહીં ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર ચોવીસ કે પાંચ કે તેથી વધુ સભ્યોની બનેલી હોય તેને શું કહેવામાં આવે છે તો એને ગેરકાયદેસર મંડળી કહેવામાં આવે છે ત્યારબાદ જોઈએ પચીસ નંબર પ્રશ્ન કે કોઈ વ્યક્તિ પ્રાણ ઘાતક હથિયારથી હુલ્લડમાં ભાગ લે તે આઈપીસી ની કઈ કલમમાં ગુનો બને છે તો એ આઈપીસી ની કલમ નંબર એકસો અડતાલીસ મુજબ ગુનો બને છે અને આ ગુનાના અંતર્ગત એ વ્યક્તિને ત્રણ વર્ષ સુધીની કેદ અથવા તો દંડ અથવા બંને થઈ શકે છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર છવ્વીસ કે આઈપીસીના પ્રકરણ નવમાં જોગવાઈ કરવામાં આવી છે તો આ પ્રકરણ નવમાં જાહેર નોકરે કરેલા અથવા તેઓની સંબંધી ગુનાઓની ચર્ચા કરવામાં આવી છે હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર કોઈ વ્યક્તિને કે નુકસાન પહોંચાડવાના ઈરાદાથી રાજ્ય સેવક કાયદાની અવગણના કરે તો કઈ કલમ મુજબ એક ગુનો બને છે તો છે કલમ નંબર એકસો ને છાસઠ અને કલમ નંબર એકસો છાસઠ મુજબ એને એક વર્ષ સુધીની સજા પણ થઈ શકે છે હવે જોઈએ કે આઈપીસી માં કોઈને હાનિ પહોંચાડવાના ઈરાદાથી રાજ્ય સેવક દ્વારા ખોટા દસ્તાવેજ ઘડવો કઈ કલમ મુજબ ગુનો તો છે કલમ એકસો સડસઠ મિત્રો ખાસ યાદ રાખવાનું કે જ્યારે કોઈ રાજ્ય સેવક કાયદાની અવગણના કરીને એને નુકસાન પહોંચાડે છે ત્યારે એને એકસો છાસઠ મુજબ એ ગુનો ગણવામાં આવે છે અને કોઈ ખોટા દસ્તાવેજ બતાવીને ઘડવામાં આવે છે રાજ્ય સેવક દ્વારા તો એને એકસો ને સુડતાલીસ દ્વારા ગુનો ગણવામાં આવે છે બંનેનો સમાવેશ કરેલો છે ગુનેકાર છે એને ત્રણ વર્ષ સુધીની સજા સાદી અથવા તો બંને તેમજ દંડ પર થઈ શકે છે હવે જોઈએ પ્રશ્ન નંબર ઓગણત્રીસ કે આઈપીસી માં રાજ્ય સેવકનું ખોટું નામ ધારણ કરે તો કઈ કલમ મુજબ સજા થઈ શકે છે તો એ છે કલમ નંબર એકસો સિત્તેર અને આ એકસો સિત્તેર મુજબ દંડ અથવા તો બંને થઈ શકે છે હવે જોઈએ પ્રશ્ન નંબર કે પ્રકરણ શેને લગતું છે તો એ છે ચૂંટણી સંબંધિત ગુના કે ચૂંટણીમાં મત આપવા માટે લાંચ આપવા બદલ આઈપીસી ની કઈ કલમ મુજબ ગુનો બને છે તો એ છે કલમ નંબર એકસો ઇકોતેર બી મિત્રો ખાસ યાદ રાખજો એકસો ઇકોતેર બી આ જે કલમ છે એ પ્રકરણ નવ કવ એમાં સમાવેશ કરવામાં આવેલો છે કલમ નંબરનો પ્રશ્ન કે ચૂંટણીમાં ખોટું નામ ધારણ કરી મત આપવો તે બદલ આઈપીસી ની કઈ કલમ હેઠળ એ ગુનો બનશે તો જે કલમ નંબર એકસો ઇકોતેર ડી ઓકે અને આ જે કલમ નંબર એકસો ડી છે એ પ્રમાણે ખોટું નામ ધારણ કરવું એટલે કે કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિના નામે મત આપવા જાય અથવા કોઈ મૃત થયેલી વ્યક્તિ હોય એના નામ પર મત આપવા જાય અથવા તો બીજી વખત મત આપવાનો પ્રયત્ન કરે તો એને આપણે આ ખોટું નામ ધારણ કર્યું એમ કહેવાય છે અને એ અંતર્ગત એકસો ઈકોતેર ડી પ્રમાણે એ ગુનો બને છે ત્યારબાજુ એ પ્રશ્ન નંબર તેત્રીસ કે આઈપીસીમાં લાંચ લેવાની શિક્ષા કઈ કલમમાં આપવામાં આવેલી છે તો જવાબ આવશે કલમ નંબર એકસો અને મિત્રો આ જે એકસો ઇકોતેર ઈ છે એ કલમ પ્રમાણે જે તે વ્યક્તિ ગુનેગાર હશે એને એક વર્ષની કેદ જેમાં સાદી કેદ તો એકલ કેદ પણ મળી શકે છે અથવા તો થઈ થઈ શકે શકે છે છે આ ઉપરાંત દંડ પણ ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર કે ચૂંટણીનો હિસાબ ન રાખવા માટે આઈપીસીની કઈ કલમ મુજબ એક ગુનો બનશે તો એ એકસો ઇકોતેર આઈ કલમ પ્રમાણે એક ગુનો બનશે અને આ ગુના હેઠળ પાંચસો રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર પાંત્રીસ કે આઈપીસી માં રાજ્ય સેવક દ્વારા કાયદેસર રીતે કરવામાં આવેલા ભંગ કયા પ્રકરણમાં આપવામાં આવેલો છે તો એ પ્રકરણ દસ માં આપવામાં આવેલું છે પ્રશ્ન નંબર કેટલા પ્રાદેશિક જળ વિસ્તાર સુધી ઇન્ડિયન પિનલ કોડ વિદેશીઓ પર લાગુ પડે છે તો એ છે બાર નોટિકલ માઇલ ઓકે ખાસ યાદ રાખવું કે મિત્રો જો કોઈ ભારતમાંથી કઈ ગુનો કરીને ભાગે અને એ દરિયાના સીમાની અંદર એન્ટર કરે તો જે આપણી ઇન્ડિયન પોલીસ છે એ બાર નોટિકલ માઇલ સુધી એ વ્યક્તિનો પીછો કરીને પકડી શકે છે જો એ વ્યક્તિ નોટિકલ નોટિકલ બહાર જતો રહે તો એને પકડી શકતી નથી અને મિત્રો આપણે જણાવવાનું રહેશે કે આ ઓકે એટલે કેટલા કિલોમીટર્સ હશે હવે જોઈએ પ્રશ્ન નંબર સાડત્રીસ એ આઈપીસીમાં પ્રકરણ બાવીસ માં શેની જોગવાઈ કરવામાં આવેલી છે તો આ જે પ્રકરણ બાવીસ છે એમાં ગુનાહિત ધમકી અપમાન ત્રાસ એની જોગવાઈ કરવામાં આવેલી છે પ્રશ્ન નંબર આડત્રીસ ની વાત કરીએ નાનામી પત્રથી ધમકી આપે તો આઈપીસી ની કઈ કલમ મુજબ ગુનો બને છે તો એ છે કલમ નંબર પાંચસો ને સાત હવે મિત્રો આજે નનામી પત્ર એટલે શું એ સમજી લઈએ તો મિત્રો આ જે નનામી પત્ર છે એના દ્વારા ધમકી આપી એટલે એમ કહી શકાય કે કોઈ વ્યક્તિ હોય બીજી વ્યક્તિને મોબાઈલ દ્વારા એસએમએસ થી અથવા તો એને સીધે સીધો કોલ કરીને કોઈ ધમકી આપે આ બધી બાબતનો સમાવેશ કલમ નંબર પાંચસો ને સાતમાં કરવામાં આવે છે ત્યારબાદ જોઈએ ઓગણચાલીસ નંબરનો પ્રશ્ન

તેની પાસે ગુનો એટલે કે કૃત્ય કરવામાં આવે તો આઈપીસીની કઈ કલમ મુજબ એ ગુનો બને છે તો એ છે કલમ નંબર પ્રથમ પ્રશ્ન પ્રશ્ન નંબર કોઈ વ્યક્તિ બદનક્ષીકારક વેચાણ કરે તો એને આઈપીસીની કઈ કલમ મુજબ એ ગુનો બનશે તો એ છે કલમ નંબર પાંચસો ને બે મિત્રો આપણને યાદ હશે કે બદનક્ષી એટલે શું આપણે આગળના લેક્ચરમાં વાત કરી છે જો આપણે જોવાનું ચૂકી ગયા હોય તો ઉપર જમણી બાજુ દેખાતા આઈ બટન ઉપર ક્લિક કરીને એ જોઈ શકો છો

એક્ઝામ્પલ આપી ઉખાડી નાખવાનો અથવા તો કોઈ રોડ ખોદી નાખવાનો એવું કોઈ કૃત્ય કરે તો આઈપીસીની ની કઈ કલમ મુજબ ગુનો બનશે તો કલમ ખાસ યાદ રાખવાનું કે જાહેર મિલકત હોય એને કોઈ પણ નુકસાન કરે તો એના માટે પાંચસો પાંચ કલમ આપવામાં આવેલી છે આઈપીસીમાં માં અને એના અંતર્ગત એ વ્યક્તિને ત્રણ વર્ષ સુધીની કેદ પણ થઈ શકે છે જો કોઈ ધાર્મિક સ્થળ ઉપર આવું કંઈ કૃત્ય કરે તો એ વ્યક્તિને વધુમાં વધુ પાંચ વર્ષ સુધીની કેદ થઈ શકે છે હવે આગળ જોઈએ પ્રશ્ન જોઈએ ચુમ્માલીસ નંબરનો પ્રશ્ન કે વ્યભિચારના ગુનામાં કોણ દોષિત ગણાય છે તો મિત્રો આજે વ્યભિચાર છે એના ગુનામાં પતિ દોષિત ગણાય છે હવે જોઈએ પ્રશ્ન નંબર પિસ્તાલીસ કોઈ સ્ત્રીના પતિ અથવા પતિના સગા તરફથી એ સ્ત્રીને ક્રૂરતા કે માનસિક રીતે ત્રાસ આપવામાં આવતો હોય અથવા તો એ ત્રાસનો ભોગ બનાવવામાં આવતો હોય તો આઈપીસીની કઈ કલમ મુજબ એક ગુનો બનશે તો ખાસ યાદ રાખવાનું કલમ નંબર ચારસો અઠ્ઠાણું ક એટલે કે ચારસો અઠ્ઠાણું એ મુજબ એ ગુનો બને છે અને મિત્રો આ જે આઈપીસી ની કલમ છે ચારસો અઠ્ઠાણું અ એ મુજબ જે વ્યક્તિ દોષિત હોય ગુનેગાર હોય એને ત્રણ વર્ષ સુધીની કેદ અથવા તો દંડ થઈ શકે છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર છેતાલીસ પરણેલી સ્ત્રીને જો કોઈ ભગાડી જાય તો કઈ કલમ મુજબ બનશે તો એ છે બદનક્ષીયુક્ત છે એવું જાણવા છતાં કોઈ બાબત છાપવા કે કોતરવા બદલ આઈપીસીની કઈ કલમ એ ગુનો બને છે તો એ આઈપીસીની કલમ નંબર પાંચસો ને એક મુજબ ગુનો બનશે કોઈ પણ એવું આર્ટિકલ્સ અથવા મેગેઝીનમાં ન્યૂઝપેપરમાં અથવા તો કોઈ પણ સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઉપર એવું છાપવું કે પછી કોઈ જગ્યાએ કોતરાવું કે જેનાથી એક બીજી વ્યક્તિની બદનામી થઈ શકે છે એની માનહાનિ થઈ શકે છે તો એ આઈપીસી ની કલમ નંબર પાંચસો એક મુજબ એક ગુનો બને છે ત્યારબાદ જોઈએ અડતાલીસમાં નંબરનો પ્રશ્ન કે પતિ કે પત્નીની હયાતીમાં પુનઃ લગ્ન કરે ઓકે તો આઈપીસી ની કઈ કલમ મુજબ એક ગુનો બને છે તો એ છે કલમ નંબર ચારસો ને ચોરાણું ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર ઓગણપચાસ કે વ્યભિચાર એટલે શું પતિ સિવાયના પુરુષ સાથે જો કોઈ સ્ત્રી શારીરિક સંબંધ બાંધે છે તો એને આપણે વ્યભિચાર કહેવામાં આવે છે હવે જોઈએ પ્રશ્ન નંબર કોઈ વ્યક્તિ અગાઉનું લગ્ન છુપાવીને બીજા લગ્ન કરે તો આઈપીસીની કઈ કલમ મુજબ એ ગુનો બને છે તો એ છે કલમ નંબર ચારસો ને પંચાણું ઓકે મિત્રો અને આ જે કલમ છે ચારસો પંચાણું એના અંતર્ગત જે ગુનેગાર વ્યક્તિ હોય એને દસ વર્ષ સુધીની કોઈ પણ પ્રકારની કેદ થઈ શકે છે અને તે દંડને પાત્ર છે પ્રશ્ન પ્રશ્ન નંબર એક કે આઈપીસી ના કયા પ્રકરણમાં ચલણી નોટો દસ્તાવેજ તેમજ માલ નિશાનીઓ સંબંધિત ગુનાઓ અંગેની જોગવાઈ કરવામાં આવેલી છે તો એના રિલેટેડ જોગવાઈ એ પ્રકરણ અઢારમાં કરવામાં આવી છે અને મિત્રો આ જે પ્રકરણ અઢાર છે એમાં કલમ નંબર ચારસો ને થી લઈને ચારસો ને સુધી કલમનો સમાવેશ કરવામાં આવે છે આ ઉપરાંત આ ચારસો નેવ્યાસી જે કલમ છે એના પેટા ચાર પ્રકાર પડે છે અંતર્ગત ચારસો નેવ્યાસી એ ચારસો નેવ્યાસી બી સુધી છે ગુના બદલ સજાની જોગવાઈ કરવામાં આવી છે તો એ છે કલમ નંબર ચારસો ને પાસઠ અને મિત્રો આ જે કલમ નંબર ચારસો છે એના અંતર્ગત જે પણ દોષી હોય એટલે કે ગુનેગાર હોય એ વ્યક્તિને બે વર્ષ સુધીની કોઈ પ્રકારની કેદ અથવા તો દંડ અથવા એને દંડ અને કેદ બંને થઈ શકે છે હવે જોઈએ આગળ પ્રશ્ન નંબર કે કઈ કલમ મુજબ ખોટા દસ્તાવેજ એ એ ગુનો છે છે તો કલમ નંબર ચારસો અને મિત્રો ચારસો ને ત્રેસઠ કલમ મુજબ ખોટા દસ્તાવેજ એટલે કે કોઈ વ્યક્તિ હશે એ બીજી વ્યક્તિને નુકસાન પહોંચાડવા અથવા હાનિ પહોંચાડવા અથવા તો એ વ્યક્તિના હકના દાવાનું સમર્થન કરવા અથવા તો એવા ઈરાદાથી કે કોઈ કપટ કરવાના ઈરાદાથી કોઈ વ્યક્તિ સામે ખોટા દસ્તાવેજ તૈયાર કરે છે કે પછી કોઈ ઇલેક્ટ્રોનિક રેકોર્ડ તૈયાર કરાવવા આવે છે આને ખોટા દસ્તાવેજ બનાવવાનો ગુનો કર્યો એમ કહેવાય છે હવે જોઈએ પ્રશ્ન નંબર ચાર કે આઈપીસી ની કલમ ચારસો પાસઠ મુજબ ખોટા દસ્તાવેજ બનાવવાના ગુના બદલ કેટલી સજાની જોગવાઈ કરવામાં આવી છે બે વર્ષના કોઈપણ એક પ્રકારની કેદની શિક્ષા અથવા તો દંડ કરવામાં આવે છે હવે જોઈએ પ્રશ્ન નંબર પાંચ કે કિંમતી જામીનગીરી વસિયતનામું વગેરેમાં ખોટી બનાવટ કરે તો આઈપીસીની કઈ કલમ મુજબ એ ગુનો બનશે તો એ છે આઈપીસીની કલમ નંબર ચારસો ને સડસઠ અને મિત્રો આજે આઈપીસીની ચારસો ને સડસઠ નંબરની કલમ છે એના અંતર્ગત જે પણ ગુનેગાર દોષિત વ્યક્તિ હશે એને આજીવન આજીવન કેદ થઈ શકે છે અથવા તો દસ વર્ષ સુધીની કેદ થઈ શકે છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર છ કે કઈ કલમ હેઠળ અદાલતના રેકોર્ડ અથવા જાહેર રજીસ્ટર વગેરે ખોટી રીતે બનાવે તો આઈપીસીની કલમ મુજબ એ ગુનો બને છે તો એ છે કલમ નંબર ચારસો અને આ જે કલમ છે એના મુજબ જો કોઈ વ્યક્તિ કોર્ટના રેકોર્ડ બદલી કાઢે અથવા તો કોઈ જાહેર રજીસ્ટર હોય એમાં અથવા તો કોઈ સરકારી કચેરીના જે રેકોર્ડ હોય એમાં ફેરફાર કરે તો એ જે તે વ્યક્તિ હશે એને સાત વર્ષની કેદ થઈ શકે છે અને દંડ પણ થઈ શકે છે હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર સાત કે આઈપીસી ની કઈ કલમ મુજબ છેતરપિંડી કરવાના હેતુથી ખોટા દસ્તાવેજ બનાવો એ ગુનો બને છે તો એ છે કલમ નંબર ચારસો અડસઠ મિત્રો ખાસ યાદ રાખવાની છે આ અત્યાર સુધી પ્રશ્ન નંબર એક થી અત્યાર સુધી આપણે જેટલી પણ કલમ જોઈએ છે એ ખોટા દસ્તાવેજ ને રિલેટેડ છે બધી બધી કલમનો સમાવેશ પ્રકરણ અઢારમાં કરવામાં આવે છે હવે આગળ વધીએ પ્રશ્ન નંબર આઠ બનાવટી દસ્તાવેજની વ્યાખ્યા આઈપીસી ની કઈ કલમ મુજબ ગુનો બને છે તો એ છે કલમ નંબર ચારસો સિત્તેર જો કોઈ વ્યક્તિ બનાવટી દસ્તાવેજ બનાવે એને એ ચારસો સિત્તેર અંતર્ગત એ ગુનો બને છે હવે ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન નંબર નવ કે બનાવટી દસ્તાવેજ છે એમ જાણવા છતાં તે સાચો છે એ રીતે એનો ઉપયોગ કરે તો આઈપીસીની કઈ કલમ મુજબ એ ગુનો બનશે તો એ છે ચારસો ને ઇકોતેર જો કોઈ વ્યક્તિને ખબર હોય કે આ ખોટી વસ્તુ છે આ જે પણ ડોક્યુમેન્ટ છે એ ખોટા છે અને એ જાણતો હોવા છતાં કોઈ સરકારી કચેરીમાં એ વસ્તુને ચલાવવા જાય ઓકે મતલબ એને રેકોર્ડ સાચો છે એમ કહીને એનો યુઝ કરાવે તો એ ગુનો બને છે અને એ કલમ નંબર અંતર્ગત ગુનો છે અને આ ચારસો ઇકોતેર કલમ છે એના મુજબ આ જે પણ ખોટા દસ્તાવેજ બનાવવાની જે સજા હોય છે એ જ પ્રકારની આની સજા થાય છે એટલે કે બે વર્ષ સુધીની કોઈપણ પ્રકારની કેદ કરવા કેદ થઈ શકે છે હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર દસ ધાડના ગુનામાં ઓછામાં ઓછા કેટલા વ્યક્તિ હોય છે ઓછામાં ઓછા પાંચ વ્યક્તિઓ હોય છે ત્રાસ આપવાનો ગુનાની શિક્ષા કઈ કલમમાં કરવામાં આવે છે તો આની શિક્ષા એ કલમ નંબર ચારસો અઠાણું એ માં કરવામાં આવી છે અને જેના અંતર્ગત જે પણ સાસરીયા દોષી હશે એમને ત્રણ વર્ષ સુધીની કેદ અને દંડ થઈ શકે છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર બાર કે આઈપીસી ની કલમ નંબર ચારસો વીસ સાને લગતી છે તો આ જે કલમ નંબર ચારસો વીસ છે એ ઠગાઈને ને લગતી છે મિત્રો આગળના લેક્ચરમાં આપણે ઠગાઈ ની વાત કરી છે તો હવે આગળ વધીએ ત્યારબાદ પ્રશ્ન નંબર તેર જોઈએ કે આઈપીસી કલમ નંબર ત્રણસો છવ્વીસ કયા ગુના આચરવા માટે લાગુ પાડવામાં આવે છે તો એ છે મહાવ્યથા અને આ કલમ નંબર ત્રણસો છવ્વીસ અંતર્ગત જો કોઈ વ્યક્તિ ભયંકર કે આક્રમક હથિયાર વડે કોઈ ઝેરી વિસ્ફોટક પદાર્થ કે પછી કોઈ પશુ મારફતે કે પછી આગમાં તપાવેલા પદાર્થ એટલે કે લોખંડના સળિયા વડે કોઈ સ્વેચ્છા મહાવ્યથા કરે તો એ વ્યક્તિને દસ વર્ષ સુધીની પ્રકારની કેદ અને દંડ થઈ શકે છે હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર ચૌદ કે લૂંટ ક્યારે ધાળ બને છે તો મિત્રો આજે લૂંટ છે જ્યારે પાંચ માણસો અથવા તો પાંચથી વધુ માણસો ભેગા થઈને લૂંટ કરે ત્યારે એ ધાળ બને છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર પંદર આપઘાત કરવાની કોશિશ આઈપીસીની કઈ કલમ મુજબ એ ગુનો બને છે તો આજે આપઘાત કરવાની કોશિશ છે એ કલમ નંબર ત્રણસો નવ હેઠળ ગુનો બને છે અને આ ગુનાના સજારૂપે એક વર્ષ સુધીની કેદ પણ થઈ શકે છે આ ઉપરાંત દંડ પણ થઈ શકે છે હવે જોઈએ પ્રશ્ન નંબર સોળ કે બળાત્કારના ગુના આઈપીસીની કઈ કલમ હેઠળ ગુનો બને છે તો આજે બળાત્કારનો ગુનો છે એ કલમ નંબર ત્રણસો ને છોતેર હેઠળ ગુનો બને છે મિત્રો ખાસ યાદ રાખવાનું કે જો એની વ્યાખ્યા પૂછે કે બળાત્કારની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવેલી છે ત્રણસો છોતેર એ થી લઈને ત્રણસો ઈ સુધી છે હવે આગળ વધીએ પ્રશ્ન નંબર સત્તર કે આઈપીસી ની કલમ ત્રણસો બાણું સાના ઉલ્લેખ કરવામાં આવે છે તો આજે ત્રણસો બાણુ ની કલમ છે એમાં લૂંટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને આ જે ગુનેગાર હશે ત્રણસો બાણું કલમ અંતર્ગત એ વ્યક્તિ ને દસ વર્ષ અને દંડ થઈ શકે છે હવે જોઈએ પ્રશ્ન નંબર અઢાર કે આઈપીસી ની કલમ ત્રણસો ચાર એ હેઠળ કયો ગુનો બને છે તો કે બેદરકારીથી વ્યક્તિનું મૃત્યુ નિપજાવવું એ ત્રણસો ચાર એ હેઠળ ગુનો બને છે એક્ઝામ્પલ તરીકે સમજીએ તો કોઈ વ્યક્તિ હોય કાર ડ્રાઇવિંગ દરમિયાન એની કોઈ રસ્તા ઉપર ચાલતા મુસાફરનું મૃત્યુ કરે અથવા તો એક્સિડેન્ટ કરે એ ગુનો એ ગુનો બને છે નંબરનો પ્રશ્ન જોઈએ કે ભારતીય દંડ સંહિતા એ કોના દ્વારા પસાર કરવામાં આવી હતી તો એ બ્રિટિશ સાંસદ દ્વારા પસાર કરવામાં આવી છે અને આપણે કોમેન્ટમાં જણાવવાનું છે કે ક્યારે પસાર થઈ હતી અને કોને પસાર કરેલી છે આપણે આગળના લેક્ચરમાં એની વાત કરેલી જ છે હવે જોઈએ પ્રશ્ન નંબર વીસ કે આઈપીસીની કલમ મુજબ ખોટો હિસાબ બનાવવો ગુનો બને છે એ કઈ કલમ અંતર્ગત તો એ છે કલમ નંબર ચારસોતેર એ મુજબ અને આ કલમ અંતર્ગત જે તે વ્યક્તિ દોષિત થશે એની સાત વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા તો કેદ અને દંડ બંને થઈ શકે છે એકવીસ ખોટી માલ નિશાનીઓ ઉપયોગ કરે તો આઈપીસીની કઈ કલમ મુજબ એ ગુનો બને છે તો એ કલમ નંબર ચારસો ને એક્યાસી મુજબ ગુનો બનશે હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર બાવીસ ખોટું સંપત્તિ ચિન્હ વાપરવા બદલ આઈપીસીની કઈ કલમ મુજબ એ ગુનો બને છે તો એ છે કલમ નંબર ચારસો બ્યાસી અને મિત્રો આ ચારસો બ્યાસી કલમ મુજબ જે તે ગુનેગાર વ્યક્તિ હશે એને એક વર્ષ સુધીની સજા થઈ શકે છે એટલે કે એક વર્ષ સુધીની કોઈપણ પ્રકારની કેદ થશે અથવા દંડ થશે અથવા કેદ અને દંડ બંને થઈ શકે છે હવે આગળ વધીએ પ્રશ્ન નંબર ત્રેવીસ તરફ કે બનાવટી સંપત્તિ ચિન્હ વાળો માલ વેચવો એ આઈપીસીની કઈ કલમ મુજબ ગુનો બને છે તો કલમ નંબર ચારસો ને મુજબ એક ગુનો બને છે અને આ ગુના અંતર્ગત ગુનેગારને દોષિત વ્યક્તિને એક વર્ષની કેદ દંડ અથવા કેદ અને દંડ બંને થઈ શકે છે હવે આગળ વધીએ પ્રશ્ન નંબર ચોવીસ તરફ કે આઈપીસી ની કઈ કલમ મુજબ ખોટી કે પછી નકલી ચલણી નોટો કે પછી બેંક નોટ બનાવવા માટે સાધન સામગ્રી રાખવી એ ગુનો બને છે તો એ કલમ નંબર ચારસો નેવ્યાસી બાય ડી મુજબ ઓકે ચારસો નેવ્યાસી ડી મુજબ એ ગુનો બને છે અને આ ગુના અંતર્ગત જે તે દોષિત વ્યક્તિ હશે એને આજીવન કારાવાસ એટલે કે આજીવન કેદ થઈ શકે અથવા તો દસ વર્ષ સુધીની પ્રકારની કેદ કે પછી દંડ થઈ શકે છે હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર પચીસ કે આઈપીસી ના કયા પ્રકરણમાં મિલકત વિરુદ્ધના ઠગાઈ ચોરી લૂંટ એના વિરુદ્ધના ગુનાઓની જોગવાઈ કરવામાં આવી છે તો એ છે પ્રકરણ નંબર સત્તર ખાસ યાદ રાખવાનું છે ઠગાઈ ચોરી લૂંટ એ બધા જે ગુનાઓ છે એનો સમાવેશ એને લગતી કલમો પ્રકરણ સત્તર માં આપવામાં આવી છે હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર છવ્વીસ કે આઈપીસી માં ચોરીની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવી છે આ જે ચોરીની વ્યાખ્યા છે એ આઈપીસી ની કલમ નંબર ત્રણસો ને ઇઠોતેર માં આપવામાં આવી છે અને આ કલમ મુજબ ચોરી કોને કહીશું તો જો કોઈ વ્યક્તિ હશે ધારો કે આપણે એક્ઝામ્પલ થ્રી સમજીએ આ જે એ વ્યક્તિ છે એ કોઈ બી વ્યક્તિના કબજામાં રહેલી વસ્તુ એની જાણ વગર એની છેતરીને કે પછી એને ખબર ના પડે એ રીતે એ વ્યક્તિ પોતાના જોડે રાખી લે અથવા તો પોતાના જોડે મેળવી લે તો આપણે એને ચોરી કરી એમ કહીશું ઓકે અને એ વસ્તુમાં કોઈ પણ વસ્તીયત હોય એટલે કે મિલકત હોય જંગમ મિલકત સંપત્તિ ઓકે કોઈ પણ કિંમતી વસ્તુનો સમાવેશ થાય છે હવે જોઈએ પ્રશ્ન નંબર સત્યાવીસ કે આઈપીસીની કઈ કલમ લૂંટની વ્યાખ્યા આપવામાં આવી છે તો એ કલમ નંબર ત્રણસો નેવું માં લૂંટની વ્યાખ્યા આપવામાં આવી છે ખાસ યાદ રાખવાનું છે લૂંટની વ્યાખ્યા કઈ કલમ માં છે તો ત્રણસો નેવું કયા પ્રકરણ આવે છે મુજબ લૂંટની શિક્ષા આપવામાં આવી છે તો એ છે કલમ નંબર ત્રણસો ને બાણું ઓકે મિત્રો ખાસ યાદ રાખવાનું છે ત્રણસો માં લૂંટની વ્યાખ્યા છે અને એ ઉપરાંત ત્રણસો માં એ લૂંટની સજાની જોગવાઈ કરવામાં આવી છે કે જે તે દોષી હશે એ વ્યક્તિને કેટલા વર્ષની સજા થશે એની વાત છે તો તો મિત્રો આ આ લૂંટ લૂંટ કોને કહેવાય એ એ સમજી લઈએ જે છે છે જ્યારે કોઈ કોઈ વ્યક્તિ વ્યક્તિની મિલકત મેળવવા માટે વાય વ્યક્તિને કોઈ ધમકાવે એને મારી નાખે અથવા એને નુકસાન પહોંચાડે એવો કોઈ અવરોધ ઉત્પન્ન કરે અથવા તો એને મારી નાખવાની કે પછી એને નુકસાન પહોંચાડવાની ધમકી આપે અને એ રીતે એ જંગ મેળવી લે તો એક્સ વ્યક્તિ છતાં પણ એ મિલકત મેળવી તો એને લૂંટની કોશિશ એમ કહેવામાં આવે છે અને આના ગુના અંતર્ગત ત્રણસો બાણું કલમમાં એની સજાની જોગવાઈ છે અને આ સજા હેઠળ જે તે દોષિત વ્યક્તિ છે એટલે કે જો એક્સ વ્યક્તિ દોષિત હશે તો એને દસ વર્ષ સુધીની સખત કેદ અને દંડ થઈ શકે છે અને જો આ આ જે જે વ્યક્તિ છે 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 એને લૂંટ એ કોઈ રાજમાર્ગ ઉપર કરી હશે તો એની સજા વર્ષ સુધીની એટલે કે ચૌદ વર્ષ સુધીની એને કેદ થઈ શકે છે હવે જોઈએ ઓગણત્રીસ નંબરનો પ્રશ્ન કે આઈપીસી માં ધાડની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવી છે તો ધાડની વ્યાખ્યા છે એ ત્રણસો એકાણું કલમમાં આપવામાં આવી છે હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રીસ એટલે કે આજના દિવસનો છેલ્લો પ્રશ્ન અંતિમ પ્રશ્ન કે પાંચ અથવા વધારે વ્યક્તિઓ સાથે મળીને લૂંટ કરે અથવા તો લૂંટની કોશિશ કરે તો એને શું કહેવામાં આવે છે તો મિત્રો આપણે આગળ પણ એની વાત કરી એકત્રીસ કે આઈપીસીની કઈ કલમ મુજબ ધાળ માટે શિક્ષા આપવામાં આવી છે તો એ છે કલમ નંબર ત્રણસો ને પંચાણું અને મિત્રો આજે ત્રણસો ને પંચાણું કલમ છે એ અંતર્ગત જે પણ વ્યક્તિ ગુનેગાર હશે એને દસ વર્ષ સુધીની સખત કેદ અને દંડ પણ થઈ શકે છે ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન પ્રશ્ન નંબર કે પાડતી વખતે કોઈ વ્યક્તિનું ખૂન નિપજાવે તો દરેક વ્યક્તિ ખૂન માટે જવાબદાર છે એ એ કઈ કલમ મુજબ ગુનો છે તો એ છે ત્રણસો ને છન્નું નંબરની કલમ મુજબ એ ગુનો બને છે અને આ ગુના અંતર્ગત જે તે એટલે કે જેટલા પણ ધાળ પાડવામાં વ્યક્તિઓ જોડાયેલા છે એ દરેક વ્યક્તિને મૃત્યુદંડ થઈ શકે અથવા આજીવન કેદ થઈ શકે અથવા તો દસ વર્ષ સુધીની કેદ પણ થઈ શકે છે હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર તેત્રીસ કે આઈપીસીની કઈ કલમ હેઠળ લૂંટ કરવાનો પ્રયત્ન કરવો એ ગુનો બને છે તો આ જે કરવાનો ગુનો છે એ આઈપીસીની કલમ નંબર ત્રણસો ને મુજબ એ ગુનો બને છે અને આ ગુના અંતર્ગત દોષિત વ્યક્તિને એટલે કે ગુનેગારને ને સાત વર્ષ સુધીની સખત કેદ થઈ કેદની સજા થઈ શકે છે અને દંડ પણ થઈ શકે છે હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર ચોત્રીસ કે ખૂન સાથે દાળ માટે

ગુના માટે કઈ કલમ આપવામાં આવી છે પશુ સાથે સૃષ્ટિકર્મ વિરુદ્ધ એટલે કે સ્વેચ્છાપૂર્વક શારીરિક સંભોગ કરે છે મીન્સ કે સેક્સ કરે છે તેને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું એમ કહેવામાં આવે છે અને આની સજા મુજબ જે તે વ્યક્તિને આજીવન કેદ થઈ શકે છે અથવા દસ વર્ષ સુધીની પણ પ્રકારની કેદ થઈ શકે છે અને દંડ પણ થાય છે હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર આઈપીસી માં કઈ કલમ બળજબરાઈથી કઢાવી લેવા માટે આપવામાં આવી છે તો એ છે કલમ નંબર ત્રણસો ને ત્યાંસી તો મિત્રો આ બળજબરાઈથી કઢાવી લેવું એટલે શું તો એ સમજી લઈએ પહેલા એનો મતલબ એવો થશે કે જો આ એ વ્યક્તિ છે બરાબર એ કોઈ ચોક્કસ ઈરાદાપૂર્વક બીજી વ્યક્તિ એટલે કે આ બી વ્યક્તિને મારી નાખવા અથવા તો એના કોઈ સગા સંબંધી હોય કુટુંબીજન હોય એમને નુકસાન પહોંચાડવાના નુકસાન પહોંચાડશે એવો ભય પેદા કરે એનામાં અને આજે બી વ્યક્તિની કોઈ પણ મિલકત છે જમીન છે કે કોઈ પણ પ્રકારની વસ્તુ છે એ આપવા માટે એના ઉપર દબાણ કરે તો આ એ વ્યક્તિ બળ બળજબરી પૂર્વકનો ગુનો કરે છે એમ કહેવામાં આવે છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર સાડત્રીસ કે આઈપીસી માં ધારણ કરીને લૂંટ કરવાની કે પાડવાની કોશિશ કરે તો એ કઈ કલમ મુજબ ગુનો બને છે છે તો એ કલમ નંબર અને આ કલમ નંબર ત્રણસો ને અઠાણું મુજબ જે તે દોષિત વ્યક્તિ છે એને સાત વર્ષ કરતા ઓછી ન હોય એવી કોઈ પણ પ્રકારની કેદ થઈ શકે છે હવે આગળ વધીએ પ્રશ્ન નંબર આડત્રીસ પર કે ગુનાહિત વિશ્વાસઘાત આઈપીસીની કઈ કલમ મુજબ આપવામાં આવે છે તો એ છે ચારસો છ અંતર્ગત અને જેના અંતર્ગતમાં દોષિત વ્યક્તિ એટલે કે ગુનેગારને ને ત્રણ વર્ષ સુધીની કોઈ પણ પ્રકારની કેદ અથવા દંડ અથવા કેદ અને દંડ બંને થઈ શકે છે હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર ઓગણચાલીસ કે આઈપીસી માં કલમ નંબર ચારસો ને સુડતાલીસ માં સેની જોગવાઈ કરવામાં આવી છે તો એમાં ગુનાહિત અપ્રવેશની શિક્ષા માટેની જોગવાઈ કરવામાં આવેલી છે અને જે ગુનાહિત અપ્રવેશ છે આજના દિવસનો છેલ્લો પ્રશ્ન પ્રશ્ન નંબર ચાલીસ કે આઈપીસીની કઈ કલમમાં ઘરફોડની વ્યાખ્યા આપવામાં આવી છે તો એ છે કલમ નંબર ચારસો અને આ વ્યાખ્યા મુજબ કહેવામાં આવ્યું છે એટલે કે લખેલું છે કે કોઈ વ્યક્તિ ગુનો કરવા કે પછી ગુનો કરીને બહાર નીકળવા માટે હું જે જણાવું એ પ્રકારના કોઈ કૃત્ય કરે તો એને ઘરફોડ કહેવામાં આવે છે અને એ કૃત્ય મુજબ કે જ્યારે કોઈ વ્યક્તિ છે એ સામાન્ય રીતે આવવા જવાના રસ્તાથી અપ્રવેશ કરે કે પછી બહાર નીકળે અથવા તો ઘરનો કોઈ રસ્તો એટલે કે દરવાજો છે એ કોઈ સાધન વડે ખોલે અથવા તો તાળું હોય એ તોડી નાખીને પ્રવેશ કરે અને બહાર નીકળે અથવા તો કોઈ બીજી વ્યક્તિને બળપૂર્વક ધમકાવીને હુમલો કરીને પ્રવેશ મેળવે અથવા તો ત્યાંથી બહાર છટકી જાય નાસી જાય અથવા તો જાતે કોઈ બહાર નીકળવાનો રસ્તો બનાવે અથવા તો અંદર આવવાનો રસ્તો બનાવે તો એને ઘરફોડ કરી એમ કહેવામાં આવે છે જોઈએ પ્રથમ પ્રશ્ન કે બદલાન ચોરીનો માલ રાખવા માટે કઈ કલમ મુજબ એક ગુનો ગણાય છે તો જવાબ આવશે કલમ નંબર ચારસો અગિયાર હવે આ જે બદ દાનતથી તમે કોઈપણ ચોરીનો માલ ઘરમાં સંગ્રહી રાખો તો એ ગુણો ગણવામાં આવે છે અને આ અંતર્ગત ચારસો ને અગિયારમી કલમ લાગે છે અને આ કલમ હેઠળ જો કોઈ ગુનેગાર વ્યક્તિ હોય તો એને ત્રણ વર્ષની કેદ ઓકે એટલે કે ત્રણ વર્ષની સાદી કેદ થઈ શકે છે દંડ થઈ શકે છે અથવા તો કેદ અને દંડ બંને થઈ શકે છે ત્યારબાદ વાત કરીએ આગળના પ્રશ્નની કે સૂર્યાસ્ત સૂર્યાસ્ત પહેલા ગુપ્ત કે ખાનગી રાખેલી જગ્યામાં ચોરી પ્રવેશવું એ કઈ કલમ મુજબ ગુનો બને છે તો એ સાચો જવાબ છે ચારસો ને ચુવાલીસ ઓકે અહીં સૂર્યાસ્ત પછી એટલે કે રાત પડે ત્યારે સૂર્ય આથમી જાય ત્યારે અને સૂર્યોદય થાય એટલે કે સૂર્ય ઉગે એ પહેલા તમે કોઈ પણ ખાનગી અથવા તો કોઈ પણ ગુપ્ત રાખેલી જગ્યા હોય એના ઉપર ચોરી છુપીને અંદર પ્રવેશ કરો તો એ ચારસો ને હેઠળ એ ગુનો બને છે ત્યારબાદ તેતાલીસમાં નંબરનો પ્રશ્ન કે આઈપીસીમાં કોઈ પશુને મારી નાખવું ઝેર આપવું એ કઈ કલમ હેઠળ ગુનો બને છે તો એ કલમ નંબર ચારસો અઠ્યાવીસ મુજબ ગુનો બને છે તો એ ખાસ યાદ રાખવું કે કોઈ પણ પાલતુ પશુ હોય કે કોઈપણ જાનવર હોય એને તમે ઝેર આપીને મારી નાખો અથવા તો બીજી કોઈપણ રીતે એની હત્યા કરો તો એ ચારસો અઠ્યાવીસ અંતર્ગત ગુનો ગણવામાં આવે છે આગળ જોઈએ કે કોઈ પણ વ્યક્તિ છે દીવા દાંડીને નુકસાન કરે કે પછી એની નિશાની ફેરવી નાખે તો આઈપીસીની કઈ કલમ મુજબ એક ગુનો ગણાય છે મિત્રો અહીં દીવા દાંડી એટલે આપણને સૌને ખ્યાલ જ હશે કે સમુદ્રમાં રસ્તો બતાવવા માટે આ ટાઈપનું કોઈક સ્ટ્રક્ચર હોય છે જેને આપણે ઇંગ્લિશમાં લાઇટ હાઉસ પણ કહીએ છીએ અને તમે ઘણા મૂવીમાં જોયું હશે કે અહીં એક ઊંચું ટાવર હોય છે અને અહીં મોટો ફોક્સ લગાયેલો હોય છે જે સમુદ્રમાં કોઈ પણ વહાર વહાણ જહાજ કે કોઈ પણ નાવડી આવતી હોય હોડી તો એને રસ્તો બતાવવાનું કામ કરે છે જો કોઈ વ્યક્તિ આની જે દિશા છે એ ફેવરી નાખે અથવા તો આને કોઈ નુકસાન કરે તો એ બદલ એ વ્યક્તિને ચારસો ને પચીસમી કલમ હેઠળ એક ગુનો ગણવામાં આવે છે ઓકે ખાસ યાદ રાખવું કોઈ પણ નુકસાન પહોંચાડવું અથવા તો એને ખરાબ કરી નાખવું એ ચારસો પચીસ હેઠળ ગુનો બને છે ઓકે અને આની શિક્ષા છે એ ચારસો ને છવ્વીસમાં કરવામાં આવેલી છે એટલે કે સજાની જોગવાઈ કઈ કલમમાં છે તો ચારસો ને છવ્વીસમાં કરવામાં આવેલી છે અને આના અંતર્ગત જે તે દોષિત વ્યક્તિ હશે એને ત્રણ મહિના સુધીની એટલે કે ત્રણ માસની કોઈપણ પ્રકારની કેદ થઈ શકે છે અને દંડ અથવા તો દંડ અને કેદ એ બંને થઈ શકે છે ઓકે તો અહીં ચારસો છવ્વીસમાં એની સજા આપેલી છે હવે ત્યારબાદ આગળ જોઈએ પિસ્તાલીસમાં નંબરનો પ્રશ્ન કે જ્યારે બે કે વધુ ગુનાઓ પૈકી એક ગુનો કોગ્નિઝેબલ હોય તો બાકીના નોન કોગ્નિઝેબલ હોય તો તો આખો જે સમગ્ર કેસ છે એ પણ કેવો બની જશે નોન કોગ્નિઝેબલ ઓકે અહીં યાદ રાખવાનું કે કોઈ એક ગુનો કોગ્નિઝેબલ હશે નોન કોગ્નિઝેબલ હોય ગુના તો આખો કેસ કહેવાશે નોન કોગ્નિઝેબલ કહેવામાં આવશે હવે આગળ જોઈએ છેતાલીસ નંબરનો પ્રશ્ન કે કોઈ પણ સ્ત્રી ઉપર વારંવાર બળાત્કાર કરવામાં આવ્યો હોય તો બળાત્કાર કરનાર વ્યક્તિને આઈપીસીની કલમ ત્રણસો ને મુજબ કેટલી સજા કરવામાં આવે છે ઓકે તો અહીં બે ક્વેશ્ચન થઈ ગયા એક તો કે કોઈ સ્ત્રી ઉપર વારંવાર બળાત્કાર થાય તો એ આઈપીસીની કઈ કલમ મુજબ ગુનો બને છે તો એ આઈપીસીની ત્રણસો ને છોતેરની કલમ મુજબ એક ગુનો બનશે ખાસ યાદ રાખવું ત્રણસો ને કલમ અને એ અંતર્ગત જે પણ દોષિત વ્યક્તિ હશે એને દસ વર્ષથી ઓછી નહીં અને આજીવન કેદ સુધીની સખત કેદ અને દંડની સજા પણ કરવામાં આવે છે ઓકે અને હાલમાં જે આસિફાનો કેસ આવે તો એ પછી અને ઉનાનો કેસ આવે તો એ પછી આપણા જે પોક્સો એક્ટ છે એમાં સુધારા કરવામાં આવે છે એ અંગે આખો એક વિડીયો ફરીથી ક્યારેક બનાવીશું આપણે પણ હાલમાં આટલું યાદ રાખજો કે કોઈપણ સ્ત્રી ઉપર વારંવાર બળાત્કાર કરવામાં આવે તો એ ત્રણસો મુજબ ગુનો ગણાય છે ઓકે ત્યારબાદ જોઈએ સુડતાલીસમાં નંબરનો પ્રશ્ન કે આઈપીસીની કઈ કલમ હેઠળ સામૂહિક બળાત્કારના ગુનાની જોગવાઈ કરવામાં આવી છે ઓકે અહીં ગેંગ રેપની વાત કરવામાં આવી છે સામૂહિક બળાત્કાર એટલે કે બે કે તેથી વધુ વ્યક્તિઓ ભેગા થઈને કોઈ સ્ત્રી ઉપર દુષ્કૃત્ય કરે એટલે કે બળાત્કાર કરે એને સામૂહિક બળાત્કાર કહેવાય ગેંગરેપ કહેવાય અને એ માટે આઈપીસીમાં ત્રણસો બાય ડી ઓકે એટલે ડી કલમની જોગવાઈ કરવામાં આવી છે ત્રણસો ને છોતેર ડી મુજબ એ જેટલા પણ વ્યક્તિઓ હશે બળાત્કારમાં સામેલ હશે એ દરેકને દોષિત ગણવામાં આવશે અને એ લોકોને વીસ વર્ષ કરતાં ઓછી નહીં પરંતુ આજીવન કેદ અને સખત કેદ ઓકે એટલે કે જેટલી પણ એમની જિંદગી બાકી રહી ગઈ હોય ત્યાં સુધીની કેદ એમને જેલમાં ગુજારવાની રહેશે એટલે કે એટલા વર્ષની એમને જેલ થશે ઓકે ખાસ યાદ રાખવાનું ત્રણસો ને ડી મુજબ ગેંગ રેપની વાત કરવામાં આવી છે ત્યારબાદ જોઈએ કે ચોરીનો માલ રાખવા બદલ કઈ કલમ મુજબ એક ગુનો બને છે તો જવાબ આવશે ચારસો ને દસ ઓકે અહીં ચારસો ને દસ મુજબ એ ગુનો બને છે ત્યારબાદ આઈપીસીની કઈ કલમ મુજબ બળાત્કારની વ્યાખ્યા આપવામાં આવી છે તો આઈપીસીની ત્રણસો ને પંચોતેર મી કલમ છે એ મુજબ અહીં બળાત્કારની વ્યાખ્યા આપેલી છે ઓકે એટલે બળાત્કારની વ્યાખ્યા ત્રણસો ને પંચોતેરમાં છે ખાસ યાદ રાખી લેવું આપે અને કલમ નંબર ત્રણસો પંચોતેર મુજબ બળાત્કાર એટલે કોઈ સ્ત્રીની ઈચ્છા વિરુદ્ધ અથવા તો એની સંમતિ વિના અથવા તેને મૃત્યુ કે પછી કોઈ વ્યથાનો ભય મૂકીને એટલે કે ડરાવી ધમકાવીને એની સંમતિ મેળવી હોય અથવા તો કોઈ કપટપૂર્વક સંમતિ મેળવી હોય તથા કોઈ નશાકારક કે પછી કોઈ બેહોશ કરી નાખાય એવો પદાર્થ આપીને એની સંમતિ મેળવી હોય સંભોગ કરવા માટે એને બળાત્કાર ગણવામાં આવે છે અને બળાત્કાર માટેની સજા એ કલમ નંબર ત્રણસોને છોતેરમાં આપી છે એટલે ખાસ યાદ રાખવું કે પંચોતેરમાં એની વ્યાખ્યા છે અને એના પછીની કલમ એટલે કે છોત્તેરમાં એની સજાઓની જોગવાઈ કરવામાં આવેલી છે અને છોત્તેર પછી છોત્તેર એબી સી ડી એ રીતે અલગ અલગ વિભાગ પડેલા છે અને જે તે ગુના હોય એ પ્રમાણે અલગ અલગ સજા હોય છે ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન નંબર પચાસ કે પતિ પત્ની જુદા રહેતા હોય અને તે દરમિયાન પતિ સ્ત્રીની સંમતિ એટલે કે પત્નીની સંમતિ વિના સેક્સ કરે તો એને આઈપીસીની કઈ કલમ મુજબ એક ગુનો બનશે અહીં આપણો જવાબ આવશે કલમ નંબર ત્રણસો ને છોતેર બી ઓકે ત્રણસો માં બધી જોગવાઈ કરેલી છે અને એથી લઈને છેક ઈ સુધીની જોગવાઈઓ આવેલી છે તો એમાં ત્રણસો છોતેર બી મુજબ કોઈ પતિ છે એની અને પત્ની બંને અલગ રહેતા હોય અને પતિ એની પત્નીની સંમતિ વિના એના એની સાથે સંભોગ કરે તો એને ત્રણસો ને છોતેર બી મુજબ સજા કરવામાં આવે છે એટલે કે આઈપીસીની કલમ નંબર ત્રણસો બી મુજબ એ ગુનો ગણાશે અને આ ગુના હેઠળ એને બે વર્ષ કરતા ઓછી નહીં ઓકે ખાસ યાદ રાખું કે બે વર્ષ કરતા ઓછી નહીં પણ સાત વર્ષથી વધુ નહીં ઓકે એવી કેદની સજા કરવામાં આવે છે અને દંડ પણ કરવામાં આવે